દર્શક મિત્રો, આજે એક એવા વિવેચક, એવા વિચારક, એવા નાટ્યકાર, એક એવા પોલિટિકલ એક્ટિવિસ્ટ, સોશિયલ એક્ટિવિસ્ટની વાત કરવાની છે. 26 જુલાઈ 1856 ના દિવસે આ મહાન વ્યક્તિનો જન્મ થયો. જો કદાચ આટલા બધા અલગ અલગ જો સેક્ટરની વાત કરીએ, અલગ અલગ સેગમેન્ટમાં જો કદાચ કોઈ એક જ વ્યક્તિએ પોતે પોતાનું નામ આટલા વર્ષો પછી પણ લોકોના દિલો દિમાગ પર જો કોતરી રાખ્યું હોય તો એકમાત્ર નામ છે જ્યોર્જ બર્નાર્ડ શો. જ્યોર્જ બર્નાર્ડ શો નું નામ આવતા જ કદાચ મને લાગે છે કે અત્યારની જે આજની યુવા પેઢી છે, જે અત્યારના આ કલ્ચર સાથે વણાયેલી છે, કદાચ તેમને આ નામ ક્યાંક અજુગતું લાગશે. પરંતુ એક એવો વર્ગ કે જે ખરેખર વિચાર ક્યાંક અલગ અલગ જે ચેન્જીસ આવ્યા છે, અલગ જે ચેન્જીસ આવ્યા છે સમાજની અંદર, તેની પાછળ કોનો હાથ હતો, એવા લોકો કદાચ આ નામને બહુ સારી રીતે ઓળખી ગયા છે. કોઈ પણ વ્યક્તિ હોય છે જ્યારે પોતાનો વિચાર એક મુક્ત હોય છે સમાજ સમક્ષ, પોતાના દેશ સમક્ષ, એ વિચાર એવો સારો હોય છે જે સમગ્ર વિશ્વ તે વિચારને પોતાનો બનાવી દેતો હોય છે. અને જ્યારે પોતાનો બની જાય છે આ વિચાર, ત્યારે તે વ્યક્તિ પણ એટલી જ મહાન બની જાય છે. જ્યોર્જ બર્નાર્ડ શો વિશેની ચર્ચા કરવી, એક સ્ટુડિયોમાં બેસીને એક એન્કર, કોઈ બે ગેસ્ટને બોલાવીને તેની ચર્ચા કરવી, ખરેખર એક બહુ જ અઘરી વાત છે. પરંતુ છતાં પણ પ્રયત્ન કર્યો છે ગુજરાત ન્યૂઝે કે આ એક મહાન વ્યક્તિ જેનો જન્મદિવસ છે તેના વિશેની વાતો કરીએ, લોકો સુધી પહોંચાડીએ, અમારા દર્શકો સુધી પહોંચાડીએ. હું જેટલી ગંભીરતાથી વાત કરી રહ્યો છું તેટલા ગંભીર જ્યોર્જ બર્નાર્ડ શો નહોતા. જેટલી ગંભીરતાથી હું વાત કરી રહ્યો છું તેટલી બધી ગંભીર વાતો પણ કદાચ જ્યોર્જ બર્નાર્ડ શોએ ગંભીર રીતે નહોતી કરી. પરંતુ જ્યોર્જ બર્નાર્ડ શો શું હતા અને તેમના આખા જીવન ચરિત્ર વિશેની વાતો કરી છે, તેના માટે આમંત્રણ આપ્યું છે મેં. એક એવું જાણીતું નામ, કદાચ એ જાણીતા નામની પાછળ કદાચ એક અજાણ્યો ચહેરો પણ છે. ગુજરાત સમાચારમાં સતત આપ વાત વાતમાં નામની એક કોલમ વાંચો છો. મનુ શેખ ચલ્લીના નામે વંચાતી આ કોલમ, જે લખનાર છે લલિત લાડ, જે પ્રથમ વખત કદાચ ટીવી પર એપિયર થઈ ગયા છે. લલિતજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને જ્યારે અંગ્રેજી ભાષા અને સાહિત્યની વાત આવે છે ત્યારે બહુ ફ્રેન્કલી કહું છું ફ્રેન્ડ્સ, કે આ ગેસ્ટ સામે બેઠા છે તેમને સારું લગાડવો નથી કહેતો, પરંતુ જ્યારે જ્યોર્જ બર્નાર્ડ શો વિશે જ્યારે ચર્ચા કરવી છે, એ વિશેની વાતો જ્યારે અમે અમારી ક્રિએટિવ ટીમમાં કરી, ત્યારે જ્યોર્જ બર્નાર્ડ શો વિશે ચર્ચા કરી શકે તેવા બે ત્રણ નામ જ આવ્યા હતા. અને તેમાંનું નામ ભાષા, ગુજરાત અને અંગ્રેજી ભાષા અને સાહિત્યની જ્યારે વાત આવે ત્યારે પ્રોફેસર સુકુમાર વસાવડાને ક્યારે પણ ભૂલી ન શકાય. વસાવડાજી અમારી સાથે છે, આપનું પણ સ્વાગત છે. સુકુમારી, જન્મદિવસ છે 26 જુલાઈ 1856, ડબલિન આયર્લેન્ડની અંદર જન્મ થયો જ્યોર્જ બર્નાર્ડ શોનો. જ્યોર્જ બર્નાર્ડ શો વિશે કદાચ 10 વાક્યો કહેવા હોય સુકુમાર વસાવડા શું કહેશે? એક જો એમને વિશે 10 વાક્યો ઘણા આમ તો ઓછા પડે, કારણ કે બહુ એમનો વ્યાપ, એમના વિચારોનો વ્યાપ, એમના સાહિત્ય કૃતિઓમાં એમણે જે પાત્રો ઊભા કર્યા એમનો વ્યાપ, અને એની સાથે સાથે એ પાત્રોનું આજે પણ એમ કહી શકાય કે જીવન, એટલા જ જીવન છે આપણી સમક્ષ. જાણે સામે જ બર્નાર્ડ શો એમની આપણને વાતો કરતા હોય, અને આપણી સમક્ષ એમના જે પાત્રો આપણે એમના સાહિત્ય કૃતિઓમાં વાંચ્યા, એ પાત્રો આજે પણ એટલા જ આપણી નજર સમક્ષ આવે છે, જે જીવંત છે. એટલે એ માત્ર એક અમુક યુગની વ્યક્તિ હતા કે અમુક યુગના લેખક, અમુક યુગના જે તે સમય પૂરતું જ વિચારતા હતા તેવું નહોતું. ના, આજે સાર્વત્રિક એમના વિચારો એ સમયના એટલા જ જેટલા સાચા હતા એટલા આજે પણ એમ કહી શકાય કે સાચા છે. એમનો પ્રભાવ જ એવો. અને હું તો માનું છું કે આપે કહ્યું, પણ હું માનું છું કે આ તો સદા હંમેશા એ જીવંત વ્યક્તિત્વ રહેવાનું. ઓકે, અહીંયા રોકીશ, વાત કરીએ છીએ આપણે ઘણી બધી. લલિતજી, હાસ્યના ઘણા બધા પ્રકાર છે, આપ પણ વ્યંગ કરો છો આપની જે કોલમ છે તેની અંદર. જ્યોર્જ બર્નાર્ડ શોને એક વ્યંગકાર તરીકે એક વીટ, એમની એક આખી અલગ જ પકડ હતી તેની અંદર, તેના વિશે આપનું વિશેષતા, આપનું સ્પેશિયલ મને કોમેન્ટ જોઈએ છે. જ્યોર્જ બર્નાર્ડ શોની જેટલી પણ રચનાઓ છે તેની અંદર વ્યંગનો તેઓ ઉપયોગ કરતા હતા. અહીં સૌથી પહેલા તો હું આપને અભિનંદન આપવા માંગુ છું કે જ્યોર્જ બર્નાર્ડ શો જેવા એક વ્યક્તિને આપ શ્રદ્ધાંજલિ રૂપે આ એક પ્રોગ્રામ કરી રહ્યા છો. અને એક એવરેજ ગુજરાતી શ્રોતાને કે એક એવરેજ ગુજરાતી માણસને તમે પૂછો કે જ્યોર્જ બર્નાર્ડ શોનું નામ તમે સાંભળ્યું છે, એટલે કે હા સાંભળ્યું છે. તો કોઈ વાચક હોય એને પૂછો કે તમે નામ વાંચ્યું છે, તો કહેશે કે હા વાંચ્યું છે. ક્યાં વાંચ્યું છે?
મોટે ભાગે જ્યોર્જ બર્નાર્ડ શો નામ લોકો ચિંતનની કોલમમાં વાંચ્યું હોય છે. ચિંતનની કોલમમાં લખનારા લોકો પ્રખ્યાત હાસ્યકાર, પ્રખ્યાત વ્યંગ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો કહેતા હતા કે એમ કરીને એને કોટ કર્યું. ભાઈ જ્યોર્જ બર્નાર્ડ શોએ શું કર્યું, કયા નાટકો લખ્યા, કયા કયા એમને શું ચોકડીઓ હતી કે ખબર છે? નથી ખબર. પછી તમે કહો કે સંતુ રંગીલી, તો કે હા પેલી અરુણ ઈરાણી વાળી ને, એટલે સંતુ રંગીલી ફિલ્મ લોકોએ જોઈ હોય. શહેરી લોકોને તમે પૂછો તો હા એ સંતુ રંગીલી, સરિતા જોશી, પ્રવીણ જોશી, મધુરાએ નાટકનું એડેપ્ટેશન કરેલું પેગ્મિલિયન નાટક. ત્યારે તમે એકદમ લિંક બેસાડો ને ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે 100 વર્ષ પહેલાં લખાઈ ગયેલું નાટક આજે એકદમ ગુજરાતના નાના નાના ગામડા સુધી અરુણા ઈરાની કે ઉપેન્દ્ર ત્રિવેદીના માધ્યમથી જે પણ રીતે પહોંચ્યું છે, પણ એ પહોંચી શક્યું છે. અને એમાં મૂળ વિચાર હતો, લોક સુધી પહોંચી શકી છે એનું કારણ શું છે? એનું કારણ એ હતું કે દંભને ઉઘાડો પાડો. એટલે 100 વર્ષ પહેલાં પણ જ્યારે જ્યોર્જ બર્નાર્ડ શો દંભને ઉઘાડો પાડવા માટે એક નાટક લખ્યું, એ નાટક આજે પણ લોકોને સ્પર્શી શકે ફિલ્મ રૂપે, ગુજરાતી ફિલ્મ રૂપે કે ગુજરાતી નાટક રૂપે, તો એમની એક મહાનતા કહેવાય. અને વ્યંગકાર તરીકે કરતા એમની જે ખ્યાતિ હતી એ નાટ્યકાર તરીકે વધારે હતી. અને જે કંઈ આપણે વાચકો એમને જાણીએ છીએ એમાં એમની હાજર જવાબી, જેને કહે છે રેપર્ટરી, કંઈ પણ એમનો પૂછીને પટ કરતો એમનો જવાબ આવે. હાજર જવાબી પણા ઉપર હું આવીશ. મને ખ્યાલ છે કે ખૂબ જ રસનો વિષય છે આપણા માટે. સુકુમારજી, જે પ્રમાણે કીધું કે દંભ, સેજ પણ દંભને ઉઘાડા પાડતા હતા, તે તેમની રચનાઓ જે પણ હતા, તેમના નાટકો હતા, ક્યાંક એક ચોટ લાગે, ચોટદાર કોકે કાં તો એવી સિચ્યુએશન તેમણે ઊભી કરી હોય અથવા તો સંવાદમાં એ ચોટ આવી જાય. થોડીક ડિટેલમાં મને જાણવું છે કે કઈ રીતે તેઓ સમગ્ર વિશ્વ દેવનભાઈ એમને વિટના માસ્ટર તરીકે, જી માસ્ટર ઓફ વિટ. અને ભાઈએ કહ્યું એમ આ કહું કે એમનું એક નાટક સંતુ રંગીલીના નામથી જ ભજવાયું આપણે ગુજરાતીમાં. આમ તો એમને જગતની મોટાભાગની ભાષાઓમાં એના નાટકના ભાષાંતર જ થયા છે, અને એ ભાષાંતરો જગતભરમાં એમને સ્ટેજ ઉપર આવ્યા છે. તો આ સંતુ રંગીલીમાં આપણે કહું કે એ ટાઉન હોલમાં ભજવાયું, પ્રવીણ જોશી જી અને સરિતાબેન એના મુખ્ય કલાકારો, અને સરિતાબેન એમાં હું તો સંતુ રંગીલી એ ગીત સ્ટેજ ઉપર મને યાદ આવે છે બરાબર, એ સીન પણ દૃશ્ય યાદ આવે છે મારી સામે છે, કે આખા સ્ટેજને કવર કરીને એ ગરબાની રૂપે જે નાચ્યા આ ગાતા ગાતા સમગ્ર ગીત દરમિયાન. અને પછી તો સાહેબ ટાઉન હોલ, સોરી આપણે પ્રયાગી હોલમાં ભજવાયું હતું, પણ આખું તાળીઓના ગળગળાટથી ગાજી ગયું, સમગ્ર ગુજરાતે એને સ્વીકાર્યું. અને એ તો સમગ્ર ગુજરાતના જે મોટા શહેરોમાં છે એ આ પ્રવીણ જોશી અને સરિતાબેને એ આ નાટક ભજ્યું. સો મૂળ રચના માય ફેર લેડી, હા મૂળ ફાઈવ, અને એમાંથી જે આખી આખી બનાવી, અને બીજી રચનાઓ વિશેની પણ ચર્ચા કરું છે. સુકુમારજી, આપે ઘણો બધો અભ્યાસ કરેલો છે, બીજી એવી કઈ એમની, કારણ કે મને ખ્યાલ છે કે 66 એમણે પ્લે લખ્યા છે, બધા જ કહી શકાય કે અમર થઈ ગયા છે, પરંતુ છતાં પણ સૌથી વધુ જો આપને સ્પર્શી ગયું હોય તેવું પ્લે કર્યું. આમ તો એમના મોટાભાગના નાટકો મને સ્પર્શી ગયા. એનું કારણ શું છે કે એમણે અંગ્રેજ પ્રજાનો એ સમયનું એક દંભી વ્યક્તિત્વ એને સમાજ સામે મૂકવા અઘરું કામ હતું, કારણ કે આખો સમાજ એ દંભમાં જીવતો હતો. એમની રહેણી કરણીમાં દંભ, એમના વિચારોમાં દંભ, એમના રહેઠાણોમાં દંભ. એક દાખલો આપું કે એક નાટક એમનું એવું કે જ્યાં સમગ્ર કુટુંબીઓ આખો દંભમાં જ જીવે, તો એમાં એમ કે એનું પાત્ર હતું, એમને એક પૂછે છે કે ભાઈ પેલું નોકરને બોલાવે છે એટલે એક સ્વિચ દાબે છે, એટલે પૂછે છે કેમ તમે આ સ્વીટ દાબી નોકરને બોલાવવા, તો કે અમે અસભ્ય નથી, અમે તો સભ્ય માણસો છીએ, અમે આમ બૂમ મારી, અમે બૂમ પાડીએ ઘાટા ન પાડીએ ક્યારે. હા, પછી એના મહેમાનને લાયબ્રેરી જોવા લઈ જાય છે, પુસ્તકોના ઢગલા છે, સુંદર મજાના એના ટાઇટલ, સુંદર મજાના શણગાર. એમને એમણે પેલા પૂછ્યું કે ભાઈ આપે આમ વાંચ્યું કોઈ, એના વાંચવા માટે નથી, એ તો શો માટે છે, અમારા ઘરમાં એમ લાગે કે અમે શિક્ષિત છીએ.
આજે મને લાગે છે કે આજે આજની પ્રજા પણ આમાં આવો વિચાર છે. આપ જુઓ કે મોડર્ન આર્ટનું પિક્ચર મૂક્યું હોય પણ મોડર્ન આર્ટમાં એમને કંઈ સમજ પડતી ન, મોંઘા ભાવે ખરીદીને લઈ આવ્યા. બસ હરાજી જ્યારે ઓક્શન ચાલી રહ્યું છે ત્યારે લાગવું જોઈએ કે મિસ્ટર એક્સ આટલા બધા રૂપિયા ખર્ચીને આ ચિત્ર ઘરે લઈ ગયા, પરંતુ જ્યારે પિક્ચરનો અર્થ પૂછવામાં આવે છે ત્યારે મને લાગે છે કે અજ્ઞાન નહીં. એટલે સમગ્ર એમને એમના દંભી સમાજની વાત કરી અને એની સામે આજે એ જ સમગ્ર ગ્લોબલાઇઝેશનના જમાનામાં પણ આપણે જુઓ કે સમાજમાં દરેક જગ્યાએ દુનિયાના સમગ્ર દેશોમાં અને દરેક સમાજમાં આ દંભ, મારી પાસે આટલી મોટી આમ કાર છે મારી પાસે આ, અને એને ઉઘાડો પાડતા, ઇટ વોઝ નોટ ઇઝી. ઓકે. એ સમાજમાં રહીને જે તે સમાજને જ ઉઘાડો પાડવો એ ખરેખર હિંમતનું કામ. ઓકે. લલિતજી, વ્યંગની વાત ફરી પાછા આવી જઈએ. આપે કીધું કે ઘણા કોટેશન્સ એમના આવે છે કે એની અંદર બહુ ચિંતન, પરંતુ વ્યંગનો પણ ક્યાંક ઉલ્લેખ થતો હોય છે, એવા કોઈ વિશેષ દાખલા? એટલે એમની એક બહુ ફેમસ જોક છે જે અનેક વાર તમે સાંભળી ચૂક્યા હશો, કે એક સુંદર સ્ત્રી એક પાર્ટીમાં એમને આવીને કહે છે કે આપણે લગ્ન કરી લઈએ તો કેવું, હું આટલી સુંદર છું ને તમે આટલા બુદ્ધિશાળી છો, જો આપણું સંતાન આવે તો કેટલું બુદ્ધિશાળી અને કેટલું રૂપાળું આવે. તો જ્યોર્જ બર્નાર્ડ શો એ કીધું કે પણ એનાથી ઊંધું થાય તો મારા જેવું ડાચું આવે ને તારા જેવી અક્કલ આવે. તો બહુ ફેમસ જોક છે અને એમને આ પ્રકારનો વ્યંગ કરવાની. પછી અમુક કેવું છે કે જે રીતે આપણે અકબર બિરબલના કિસ્સાઓ છે કે જે તેનાલીરામના કિસ્સાઓ છે કે મુલ્લા નસરુદ્દીનના કિસ્સાઓ છે, એ રીતે જ્યોર્જ બર્નાર્ડ શોના પણ કિસ્સાઓ સમય જતા ઉમેરાતા ગયા. એમાં એક બહુ રસપ્રદ કિસ્સો છે, જ્યોર્જ બર્નાર્ડ શોનો જ છે મોટે ભાગે. તો એક વખત ઇંગ્લેન્ડમાં તે વખતે કંઈક નવી નવી પેલી ટ્રેનો શરૂ થયેલી, એમને કોઈક નાનકડા ગામે પહોંચવાનું હતું અને એમની સાથે એક મિત્ર હતા. તો રાતની મુસાફરી હતી અને આખી રાત દરમિયાન એમના જે મિત્ર હતા એ મોટેથી નસકોરા બોલાવતા રહ્યા. ઓકે. જેના કારણે બર્નાર્ડ શો ઊંઘી ના શક્યા. સવારે જ્યારે એમના યજમાનો એમને પ્લેટફોર્મ પર રિસીવ કરવા આવ્યા ત્યારે એમને પૂછ્યું કે ડીડ યુ હેવ અ સાઉન્ડ સ્લીપ, તો જ્યોર્જ બર્નાર્ડ શોએ કીધું કે આઈ હેડ ધ સાઉન્ડ, હી હેડ ધ સ્લીપ. એક ટિપિકલ બ્રિટિશ હ્યુમર કહી શકાય કે શબ્દોની એક રમત, અને છતાં એ તાત્કાલિક એમની હ્યુમર સ્પોન્ટિનિટી જે હતી. ફાઇન. સેન્સ ઓફ હ્યુમરની જે કોઈ બીજા કિસ્સાઓ સુગમવારજી આપણી પાસે પણ સાંભળ્યા છે? એમાં એક વખત એમને કોઈ ડિનર માટે આમંત્રણ મળ્યું. કોઈ મેં કહ્યું એમ કે આવી સ્નોબિશ વુમન, દંભ, એટલે બધા એમને ત્યાં મહેમાનો આવવા માંડ્યા. શો પણ આવ્યા, શોને પણ આમંત્રણ હતું. અને આવ્યા તો એમના સામાન્ય, કારણ કે એ દેખાવમાં નહોતા માનતા, એને કોઈ એનું વ્યક્તિત્વ દેવું હતું કે કોણ મારે માટે શું કહેશે, કેવું કહેશે. ઈ નેવર બોધર્ડ અબાઉટ ઈટ, જેને આપણે કહીએ બિંદાસ વ્યક્તિ. બિંદાસ, યા. એટલે આવ્યા એટલે પેલા બહેનને આવા લગર વગર ડ્રેસમાં એ ગમી નહીં, એટલે એમને કહેવામાં આવ્યું કે તમે આ રીતે, એટલે એ ઘેર ગયા પાછા અને સૂટમાં અને સૂટ પહેરીને આવ્યા, સરસ મજાના કપડાં અને ફોર્મલ ડ્રેસમાં પાર્ટીના. અને એણે જમવાની થાળી લીધી અને એમાંથી પોતાના ડ્રેસને ખવડાવવાનું શરૂ કર્યું. ઓકે. ઓકે. કે ભાઈ મને આમંત્રણ નથી, આ તો આ પોશાકને આમંત્રણ છે, આ દંભ. એમણે આટલા જે કોઈ એમાં મહેમાનો હશે એમની સામે આ હિંમતથી બતાવ્યું કે તમે આ દંભ છે, હું એક વ્યક્તિ તરીકે તમે મને આમંત્રણ આપ્યું છે અને તમે કેમ મારા પોશાક સામે જુઓ છો. આ હિંમત હોવી એ પણ કોઈ નાની સુની વાત નથી. વોઝ અ રેશનાલિસ્ટ એ છે ને, ક્યારે ક્યારે પણ જે જૂની માન્યતાઓ હતી, રૂઢિચુસ્ત જે અમુક નીતિ નિયમો હતા, તેનો પણ સ્પષ્ટ પોતે અવાજ, એમનો જે વિચાર હતો તે મૂકી દેતા હતા. તેના વિશેના કોઈ દાખલો? હા, જેમ કે એ જે માનતા કે માત્ર જે આ બધા કહેવાતા સમૃદ્ધ વ્યક્તિઓ કે એના નોબલ્સ કે લોર્ડ્સ, એ લોકો બુદ્ધિજીવીઓ છે કે પોતે મહાન છે, એમનો એ અધિકાર નથી. સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ જો પૂરતું શિક્ષણ આપવામાં આવે, એને તક આપવામાં આવે, એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે અને એ રીતે એમને જો તાલીમ આપવામાં આવે તો એ
ચોક્કસપણે, એટલે દલિતો ઉપર પણ એમનો આટલો જ આદર કે તમે દલિતને લઈ લો ને એને જો તાલીમ આપો, એને સારું શિક્ષણ આપો, તો એ ખૂબ જ સંસ્કારી સભ્ય અને પોતે જેમ કે આ સંતુ રંગીલીમાં યાદ છે કે એક સામાન્ય શાકવાળી વ્યક્તિને આ ગુજરાતી આપણા એડોપ્ટેશનમાં એને એ શાકવાળી બાઈને જ્યારે પેલો પ્રોફેસર એને અંગ્રેજી ભણાવવા માંડ્યા, ઘણી બહુ મુશ્કેલીઓ એને ભણી, ગુજરાતી ભણાવવા માંડ્યા અને ધીમે 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 એને જે તાલીમ આપી ભાષા શુદ્ધિકરણ માટે, ભાષા શુદ્ધિકરણ, એનું વ્યક્તિત્વ, એનો એક કોન્ફિડન્સ અને એ સમાજની સામે ઊભી રહી શકે એવું એનું વ્યક્તિત્વ ખીલ્યું, એટલે આ એમનું બહુ મોટું પ્રદાન છે કે સામાજિક સ્તર ઉપર કોઈ પણ વ્યક્તિને ઉપર લાવી. આપે કીધું, આમાં એક એડ કરીશ, જે નોબેલ પ્રાઇઝ જ્યારે પણ તેમને મળ્યું હતું ત્યારે પહેલી વખત એમણે ના પાડી દીધી સ્વીકારવાની, તેમની પત્નીના આગ્રહના કારણે તેમણે સ્વીકાર્યું, પરંતુ જે મોનેટરી એવોર્ડ હતો તે તેમણે કીધું કે એક મારે જે પણ છે ત્યાં જે પૈસા મળે છે તે સ્વીડિશ નું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવા માટે આ પૈસા વાપરજો. જ્યારે પણ વ્યંગની વાત આવે છે લલિતજી, કહેવાય છે કે ચોક્કસ પ્રકારના જે અમુક ખાસ કરીને લેખકો છે જેના વ્યંગને વર્ષો સુધી લોકો વાગોળતા રહે છે, આ આ જે ખાસ ખાસિયત છે એ ખાસિયત વિશેની મારે વાત કરવી છે. વ્યંગ કોઈ પણ એક વાત કેવી છે, એક સચોટ રીતે વાત પહોંચાડવી છે, ઘણા બધા એના વેજ હોય છે, ઘણા બધા રસ્તા છે. આપ શું માનો છો કે વ્યંગ સાથે એડ કરવાથી બહુ જ ઝડપથી લોકો સુધી તેનો મેસેજ પહોંચી જાય છે? બિલકુલ સાચી વાત છે. વ્યંગનું થાય છે એવું, દાખલા તરીકે સંતુ રંગીલીનો જ આપણે દાખલો લઈએ. સુકુમારભાઈએ જે રીતે કીધું કે એક એક બિલકુલ ફૂટપાથની એક જે યુવતી છોકરી છે જેને ચોખ્ખી ભાષા બોલતા આવડતું નથી, આ લોકો ચેલેન્જ તરીકે સ્વીકારી લે છે કે આને આપણે ચોખ્ખું ગુજરાતી બોલતા શીખવાડી દઈએ. એટલે ઓરિજિનલ નાટકમાં પેગમિલિયનમાં ચોખ્ખું અંગ્રેજી બોલતા શીખવાડી દઈએ એવું કંઈક હશે, અને પછી એને બધી અંગ્રેજી એટિકેટ આપણે ભણાવી દઈએ અને બધું જો કરાવી દઈએ તો પછી કેમ એક ફેર લેડી તરીકે કેમ આપણે એને પાર્ટીમાં પ્રેઝન્ટ ના કરી શકીએ? આખી ચેલેન્જ હતી. પણ આખો દંભ જ્યોર્જ બર્નાર્ડ શો ક્યાં ઉઘાડો પાડે છે કે છેલ્લે જ્યારે પાર્ટીનું દ્રશ્ય આવે છે ત્યારે પેલી કંઈક જરા વધારે પડતું વાઇન પી ગઈ છે અને એની ચસકી ગઈ છે, અને પછી ફલાણા ફલાણા સ્ટેટના આ તો મહારાણી છે ને ફલાણા ફલાણા સ્ટેટના આ તો પ્રિન્સેસ છે ને એમ કરીને એમની ઓળખાણો કરવામાં આવે, લોકો દંગ થઈ ગયા છે એના વસ્ત્રોથી અને મેનર્સથી એના દેખાવથી, કારણ કે દેખાય છે બહુ સુંદર પણ પીધેલો છે, એટલે એ બધા જાત જાતના લવાર અસર કરે છે. એટલે આપણા મધુરાએ બધી એના એડેપ્ટેશનમાં કહ્યું, એ બધા બધા શબ્દો આપ્યા છે, એ રાંડું આમ ને એ વાઘરણું આમ ને એ ફલાણીઓ આમ ને ઓરિજિનલ, યસ, એ જે આંચળા પહેરાવ્યા હતા એ બધા જરવા માંડી ના બોલવા માંડી, પણ એના કારણે જે પાર્ટીમાં જે એલિટ લોકો જે પૈસાદાર લોકો હતા એ ડગાઈ ગયા. પહેલા તો ડગાઈ ગયા ને પછી થયું કે આ તો પ્રિન્સેસ આવું બોલે છે, એટલે કે વાહ વાહ વાહ, ઓકે, શું ઉપમા આપી છે, આ વાહ વાહ વાહ, ફટકા ઉપર બીજો ફટકો. દંભ કેવો છે કે કોણ બોલે છે? આ પ્રિન્સેસ આવું બધું બોલે છે તો એ સ્વીકારે છે, પણ એ દાંતણવાળી બોલે છે તો સ્વીકારે નથી. એટલે એ દંભ આખો જે દંભનો ચાપખો જ્યારે આવે છે કે એક એક ભાષા તમે કોઈકના ઉપર મઢી દેવા માગો છો, એની જીભમાં ઠોકી દેવા માગો છો, એના મોઢામાં કોસી દેવા માગો છો, એ તો દંભ છે જ, પણ જ્યારે એ ભાષા શીખ્યા પછી તમે એને મહાન વ્યક્તિ તરીકે રજૂ કરો છો અને એકદમ બધા અંચળા છોડીને બિલકુલ બિંદાસ ભાષામાં જ્યારે બોલવા માંડે છે ત્યારે કહેવાતો દંભી સમાજ એને સ્વીકારી લે છે, કારણ કે એ પ્રિન્સેસ છે. આ જે જે એમની જે કટાક્ષ કરવાની જે મેથડ હતી જેને પદ્ધતિ કહેવાય, એટલે મૂળમાં આ છે કે તમે રસ્તા પરના માણસને પકડો. રસ્તા પરનો માણસ એક એવરેજ માણસ છે જે કોઈના માટે ઓપિનિયન આપતા ડરતો નથી. આજના રાજકારણીઓની વાત કરો કે આજના ક્રિકેટરોની વાત કરો કે આજની સેલિબ્રિટીઝની વાત કરો કે ફિલ્મ સ્ટારોની વાત કરો, તમે ઓર્ડિનરી માણસને જઈને પૂછો જે તમે ન્યૂઝ ચેનલમાં કરી રહ્યા છો, ઓર્ડિનરી માણસને જઈને પૂછો, એ કોઈ નથી ડરતો નથી, એ મોઢા પર જે આવે તે કહી દેશે. અમારા જેવા લોકો અહીંયા આગળ જ્યારે અહીંયા આવીને બેસે ત્યારે 17 જાતનું વિચારે કે હું આવું બોલીશ તો પેલાના સાહેબને ફલાણા સાહેબને ખોટું રિએક્શન શું આવશે. હા, જ્યોર્જ બર્નાર્ડ શો આ સંતુ રંગીલીમાં પકડ્યું કે આ બધું કરવા છતાં જ્યારે બિલકુલ તળિયાની વાત આવે છે ત્યારે લોકો દંગ થઈ જાય છે, મજા પડે છે. દલિતોને પીડિતોની વાત કરી, જે પ્રમાણે જ્યોર્જ બર્નાર્ડ શો પોતે દલિતોને પીડિતોના ક્યાંક ઉદ્ધાર માટેનો અભિગમ તેમનો હર હંમેશ રહેતો હતો, તેમના વિચારોમાં તેમના લેખનની અંદર આ વસ્તુ ભાર પણ આવતી હતી, છતાં પણ જે સામ્યવાદ
નો જે ટિપિકલ કહી શકાય કે એ સામ્યવાદે ક્યારે એ વિચારધારા તેમને કોર્નર ન કર્યા, ઇવન ત્યાં સુધી કે જ્યારે તેમને લેવામાં આવ્યા હતા, એમને જ્યારે પોલિટિકલ પોલિટિક એક્ટિવિસ્ટ એક્ટિવિટીની અંદર જ્યારે ઇન્વોલ્વ થવા ગયા પ્રથમ વિશ્વયુદ્ધ 1914 પછી, સોશિયલ ડેમોક્રેટિક ફેડરેશન SDFમાં તેઓ જોડાયા. પરંતુ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે કાર્લ માર્ક્સના વિચારો છે ને, જ્યારે બહુ ડિટેલમાં ગયા ત્યારે તેમણે તે છોડી દીધું અને તેઓ લેબર પાર્ટીની રચના કરવા માટે તેઓ એક્ટિવ થયા. નવ વાત ત્યાં આવે છે, મારે એ જાણવું છે આપની પાસેથી કે ગરીબ, પીડિત, દલિત એ વિચાર પણ તેમના દિલો દિમાગમાં રહેતો હતો, એ જ એલિટ ક્લાસની વચ્ચે પણ રહેતા હતા. એમના એમના પ્લે જોવા માટે, જો કદાચ હું એક ઉલ્લેખ કરું તો એમનો પ્લે જોવા માટે એ સમયના બ્રિટનના રાજા કિંગ એડવર્ડ 7 એ આવ્યા હતા, જ્હોન બુલ્સ અધર્સ આઇસલેન્ડ 1904-4ની અંદર, ત્યારે એટલું હસી હસીને કહી કે આપણે બેવડ વળી ગયા હતા કે જે ચેર પર બેઠા હતા એ ચેર પણ તૂટી ગઈ હતી. એક એલિટ વર્ગ સાથે પણ બેસવાનું છે અને વાત કરવાની છે આવા કચડાયેલા સમાજની. હાઉ હી બેલેન્સ, એટલે એ આમ તો યુ કેન કોલ હિમ અ હ્યુમેનિટેરિયન, માનવતાવાદી હતા. સામ્રાજ્યવાદ, જે કે બ્રિટિશની કોલોની ઉપર બધી એનો હકુમત અને એ લોકો જે શોષણ કરતા આર્થિક રીતે, સામાજિક રીતે, તો એના એ કટ્ટર વિરોધી હતા. અને આપને કહું કે આપણો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એમાં પણ એમનો અભિગમ આપણા તરફી હતો, હ્યુમેનિટેરિયન હતો. એમણે વિરોધ નથી કર્યો કે આ, કારણ કે માનવતાવાદી, બેઝિકલી હી વોઝ અ હ્યુમેનિસ્ટ. બીજું કે આ રીતે તમે કહો છો એ રીતે એને તમે ગણો તો રેવોલ્યુશનરી છે, વૈચારિક ક્રાંતિના જનક કહી શકાય. એટલે આ બધી બાબતો એને આપણે તપાસીએ ત્યારે એ વિટ અને હ્યુમર, લાલ સાહેબે કહ્યું એ રીતે કે એની મારફત આખું સમાજને સાચું સત્ય, સામાજિક જે સુધારાઓ, એમણે સુધારાઓ ડાયરેક્ટલી પ્રીચ નથી કર્યા કે આમ કરો, એ ગુરુ નતા બન્યા. પણ આપણે કહ્યું એમ કે એમના હ્યુમર, એમની વિટ, એમની આવી બધી કટાક્ષો, એના દ્વારા એણે સમાજને જે ચાપખા માર્યા અને એ ચાપખા દ્વારા સમાજને જાગૃત કર્યો કે તમે અસત્યનું જીવન જીવો છો, જીવો, બિંદાસ સત્યના માર્ગ ઉપર જાઓ, કઠિન છે પણ એટલું સાહજિક બની રહેશે આપ, તમે જો આ રીતની આદત પાડતા જશો તો. એટલે એક ક્રાંતિકારી વૈચારિક શ્રેણી એમને કહી શકાય. ઓકે, લલિતજી, શોની જે હાઇટ હતી, કદાચ હું માનું ત્યાં સુધી એને કમ્પેર કરવું એ બહુ જ અયોગ્ય કહેવાશે, છતાં પણ એક પ્રશ્ન પૂછવાની ગુસ્તાખી આપ બંને સામે કરી લઉં છું. આ વ્યક્તિની કમ્પેરિઝન જો કદાચ કરવી હોય, સદીમાં થયેલા કયા કયા લેખકો, હું સ્પેસિફિક આવું છું ભારતીય લેખકોની વાત કરીએ, ક્યાંક આવી વૈચારિક સમૃદ્ધિ ધરાવતા લેખકની સાથે ઊભા રહી શકે એવા કયા કયા આપણે લેખકો લાગે? એક હિન્દીમાં હતા ભારતેન્દુ હરિશ્ચંદ્ર, એમાં આ બધું હતું કે બિલકુલ ખુલ્લામાં અને જાહેરમાં તમાશાઓ કરીને ઠેકડી ઉડાડતા. કંઈક એમણે કંઈક એવો તમાશો કરેલો કે હું સમાધિ લેવાનો છું અને જળ સમાધિ લેવાનો છું, અને જળ સમાધિ લેવાનું એણે એમણે એનાઉન્સ કર્યું એટલે લોકો ટોળે ટોળા ગંગાના કિનારે ભેગા થઈ ગયા અને એમણે લિટરલી જળ સમાધિ કોઈક નાટકીય રીતે લીધી અને એમનો જય જયકાર થવા માંડ્યો ત્યારે પોતે પ્રગટ થયા અને કીધું કે આ તો મેં જાદુ કર્યો હતા, તમે ચલાવો કર્યો, એટલે દંભને ઉઘાડો પાડવા માટે એમણે સરનું આવડું મોટું નાટક કરી નાખ્યું હતું. એવી રીતે હું હજુ સિરિયસલી માનું છું, તમે માનતા હો કે ના માનતો, હું માનું છું જસપાલ ભટ્ટી એક આપણો એવો બહુ સારો હ્યુમરિસ્ટ છે જે આવા પ્રેક્ટિકલ હ્યુમરમાં માને છે. એ કોઈ રાજકીય પાર્ટી લોન્ચ કરે છે, પાર્ટીનું નામ જ એવું હોય છે, એનો ઢંઢેરો કંઈક એવો હોય છે અને એ પ્રચાર જ એ પ્રકારનો કરે છે કે જેનાથી આખી આપણી જે રાજકારણની જે ફેલસી છે, જે છલના છે, તેને એ છલનાને સતત બિંદાસ રીતે ઉઘાડી પાડવાનું એક કામ કરે છે. આપણે એમને એક કોમિક તરીકે આપણે જોઈને જરા હસી કાઢીએ છીએ પણ નહીં, એમની વાત જે છે એ બહુ બહુ મજબૂત છે અને એ એ જે કહી રહ્યા છે કે જે વાતને પહોંચાડી રહ્યા છે, કહેવાની એમની જે પદ્ધતિ છે કે જે
જે જે જાહેરમાં આ બધો તમાશો કરવાની જે એ જોખમી પદ્ધતિ છે એમની. અમારા જેવા હાસ્ય લેખકો ખૂણામાં એકાદ કોલમની અંદર લખી નાખે અમારા માટે બધું સલામત છે, કારણ કે અમને ખબર છે કે અમારી પડખે એક મોટું છાપું છે અને કંઈ પણ થશે તો છાપું અમારી પડખે ઊભું છે. અને ઇન્ડિવિઝ્યુઅલ એક બહાર આવી અને જે કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ, એ બહુ મોટી વાત છે. આ બહુ સરસ વાત કરી. જો અત્યારે આટલા બધા કાયદાઓના રક્ષણની વચ્ચે પણ કોક આવા બોલ્ડ થોટ્સને લાવવા માટે કદાચ બે વખત વિચારે તો જે તે સમય રૂઢિવાદીઓનો જે પ્રમાણે સકંજાની અંદર હતો આખો સમાજ, એવા સમયે જ્યોર્જ બર્નાર્ડ શોએ જે પ્રમાણે આ હિંમત કરી. અગેન વાત એ જ આવે છે પ્રશ્ન કે આપને શું લાગે છે કે હાલમાં અત્યારે કયા લેખકને કહી શકાય કે આવા પ્રયત્નો એવું કરી રહ્યા છે ના સમાજ સુધાર? સાહેબે કહ્યું એ પણ બરાબર છે, પણ હું તો એમનો પ્રભાવ ત્યાં સુધી કહું કે ગાંધીજી અને મોરારી બાપુ એ પણ એમના વક્તવ્યમાં શોના કેટલાક વાક્યો ટાંકે છે. આ એનો પ્રભાવ જો એ ગયા નથી, એ હંમેશા, અને આવા લેખકો છે હંમેશા જીવંત રહે. એમના કટાક્ષની એક મારી પાસે એક મેં એક સંગ્રહ કાઢ્યો તેમાંથી છે. એ સમયે પણ તેમણે લખ્યું હતું, કાયદા ઉપર કટાક્ષ કર્યો હતો કે ક્રિમિનલ ડુ નોટ ડાય બાય ધ હેન્ડ્સ ઓફ ધ લો, દે ડાય બાય ધ હેન્ડ્સ ઓફ મેન. કાયદાઓ ક્યારે ક્રિમિનલ જે હોય છે તેને મારી નથી શકતા, એ કોઈક વ્યક્તિના હાથે જ મરે છે. સમગ્ર સમાજ રચનાની વાત કરીએ, હવે હું કન્ક્લુઝન પર આવું છું, સમય ખૂબ જ ઓછો છે. સમાજ આપે કીધું તે પ્રમાણે ક્રાંતિ નો એક વિચાર આવવો જોઈએ, એ વિચારને લોકો સમક્ષ કઈ રીતે મૂકો, કયા વેમાં મૂકો. બિલકુલ દરેકે દરેક રીતે સફળ થયા હતા જ્યોર્જ બર્નાર્ડ શો, ઘણી બધી તકલીફ પણ આવી હતી. આપને શું લાગે છે કે અત્યારે હાલમાં જ્યોર્જ બર્નાર્ડ શોના જે વિચારો હતા આજે પણ એ જ પ્રસ્થાપિત લાગે છે? કદાચ એ સમય ઇંગ્લેન્ડ માટે જેટલા પ્રોપર લાગતા હતા, આજે શું આપણે ભારત દેશ આપણા દેશ માટે લાગી રહ્યા છે? હા ચોક્કસ, કારણ કે લેખકના આવા લેખકના વિચારો તો ક્યારે મૃત થતા નથી, એ જીવંત છે. દે નેવર ડાય, યુ નો, કારણ કે એમના વિચારો આપણી સાથે જ રહે છે. આ લેખક એવા કે તમને તમાચો મારે અને એમ એ તમાચાનો જે ઘા એ તમારા હૃદય સુધી પહોંચે અને હૃદયથી તમે વિચારો, અંતકરણથી વિચારો કે આ મારી ભૂલ છે, આ હું ખોટો છું, અને એ જે સુધારા તરફ તમને લઈ જાય એ આ બર્નાર્ડ શો કરતા. જી લલિતજી, આજે આપણે સમૂહ માધ્યમોના સમયમાં જીવીએ છીએ, લોકો છાપાઓ ઓછા વાંચે છે, ટીવી વધારે જુએ છે. હું ખાલી એક જ ઉદાહરણ આપને આપવા માંગુ છું કે નુક્કડ નામની એક સિરિયલ આવતી હતી લલિતજી, ફૂટપાથ પર વસતા લોકોની વાત હતી અને બધાને અપીલ કરતી હતી. હવે ચેનલોમાં આપણે સમૃદ્ધ લોકોની કોમેડી જોઈ રહ્યા છે, ફૂટપાથ પર વસતા કે ગરીબ લોકોના, કારણ કે એ જે વાત આવતી હતી એમાં માત્ર કોમેડી નહોતી, સજાયર હતો, બહુ મજબૂત વાત હતી અને બહુ મજબૂત મેસેજ હતો. હવે એ મજબૂત મેસેજોવાળી કોમેડીઓ આપણે જતી કરી છે, ચેનલોએ નક્કી કર્યું છે કે આપણે એવી બધી વાતોમાં પડવું નથી. આપણે બધી રૂપાળી હસવું આવે અને બધું ઓવરઓલ ગોળ 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 સુધા કીકી કીકી થાય, લાફ્ટર કેન્ડ લાફ્ટર હોય છે, જેન્યુઅન લાફ્ટર નથી હોતા, નકલી લાફ્ટર પાછળથી નાખવામાં આવે છે, એ જમાના સુધી આપણે પહોંચી ગયા છે. અત્યારે જે પણ આપની પાસે 5, 10, 15, 20 મિનિટ, 1 કલાક, 2 કલાક જે પણ કદાચ સ્પેર ટાઈમ મળે છે તે કોકના સ્વયંવર માટે કે કોકના સામના માટે આપણે ન બગાડીએ, કારણ કે આપની વૈચારિક સમૃદ્ધિ એ આપના પરિવાર માટે, આપના માટે અને આપના દેશ માટે ખૂબ જ જરૂરી છે. જ્યોર્જ બર્નાર્ડ શોનો 26 તારીખના જન્મ દિવસે આજે અમે એક પ્રયત્ન કર્યો નાનકડો કે આવા એક મહાન વિચારક, મહાન વિવેચક, એક પ્લે રાઇટર, કદાચ એમને કહી શકાય કે એક્ટિવિસ્ટ ક્યાંક યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. મને ખ્યાલ છે કે આટલા મહાન વ્યક્તિને યાદ કરવામાં કદાચ ક્ષતિ પણ રહી ગઈ હશે. અગેઇન આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું સોમવારે એક નવા વિષય સાથે લોકમંચ કાર્યક્રમમાં. ત્યાં સુધી જબ નમસ્કાર. થેન્ક્સ ડૉક્ટર.